press the bell icon on the YouTube app and never miss another update. હેલો એવરીવન, વેલકમ ટુ એજ્યુકેર. આજે આપણે જોશું 2 જાન્યુઆરીના મહત્વના કરંટ અફેર્સ. જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલને પણ હિટ કરો, જેથી તમને વિડીયોની માહિતી વહેલી તકે મળે. અને આ જે ફેસબુક પેજ છે અમારું એજ્યુકેર આઈ કરીને, તો તેમાં પણ તમે જોડાઈ શકો છો અને PDF મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ. ગઈકાલે જે ક્વેશ્ચન પૂછ્યા હતા તો એના જવાબ અહીંયા આપેલા છે. ડિમ્પલ પંચોલી, અહીંયા છે રૂચા પટેલ અને ચિરાગ રાજપાલે. તો આપણે ઉસ્તાદ વિશે વાત કરી હતી કે જે રેલવેએ રોબોટ બનાવ્યો છે ઉસ્તાદ કરીને, કે જેનું ફૂલ ફોર્મ આખું થાય છે અંડર ગિયર સર્વિલિયન્સ થ્રુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આસિસ્ટેડ ડ્રોઇડ. જે સેન્ટ્રલ રેલવે છે તો એના નાગપુર ઝોનમાંથી આ બનાવવામાં આવ્યું હતું. અને બીજા વધુ વિગતની જે ચર્ચાઓ જે વિગત આપેલી છે અહીંયા મહારાષ્ટ્ર વિશે આપેલી છે, એમાં કેટલા નેશનલ પાર્ક છે અને મહારાષ્ટ્રના રાજ્ય વિશે આપેલું છે, તો એ પણ તમે અહીંયા વિડીયો પોઝ કરીને જોઈ શકો છો. અન એકેડેમીમાં અમારે જે ભૂમિક વઘાસિયા કરીને પ્રોફાઇલ છે તો એમાં પણ તમે જોડાઈ શકો છો MCQ પ્રકારના કરંટ અફેર માટે. તો આની લિંક છે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો ત્યાં ક્લિક કરીને તમે આમાં જોડાઈ શકો છો. ફર્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં ભારતની કઈ મહિલા ક્રિકેટરની ICC વુમન્સ ક્રિકેટ ઓફ ધ યર તરીકે પસંદગી થઈ છે? તો હાલ જ જે આપણી મહિલા ક્રિકેટર છે સ્મૃતિ મંધાના, અહીંયા તમે ઇમેજમાં જોઈ શકો છો, આ છે સ્મૃતિ મંધાના, મુંબઈના છે અને ભારતીય ક્રિકેટ ટીમમાં છે, મહિલા ક્રિકેટ ટીમમાં. તો આમને ICC વુમન્સ ક્રિકેટર ઓફ ધ યર તરીકે આમની પસંદગી કરવામાં આવી છે. હવે આના અંતર્ગત આમને એક એવોર્ડ આપ્યો છે, તો એવોર્ડનું નામ છે રેકલ હી હોય ફ્લિન્ટ એવોર્ડ. આ જે એવોર્ડ અહીંયા નામ લખેલું છે રેકલ હી હોય ફ્લિન્ટ એવોર્ડ, તો આ સ્મૃતિ મંધાનાજીને એમને આપવામાં આવ્યો છે આ એવોર્ડ. અને જે સ્મૃતિ મંધાના છે એમને બીજું ICC વુમન્સ ODI પ્લેયર ઓફ ધ યર 2018 પણ આપવામાં આવ્યો છે. તો આ જે 2 એવોર્ડ એમને આપવામાં આવ્યા છે એ યાદ રાખજો. અને આ બીજા જે ક્રિકેટર છે હરમનપ્રીત કૌર, તો એમને કેપ્ટન ઓફ ICC વુમન્સ T20 ટીમ ઓફ ધ યર તરીકેનો એવોર્ડ આપવામાં આવ્યો છે. એટલે કે ICC જે વુમન્સ T20 ટીમ હોય છે તો એના કેપ્ટન તરીકે હરમનપ્રીત કૌરને એવોર્ડ આપવામાં આવ્યો છે, અને ODIના પ્લેયર તરીકે સ્મૃતિ મંધાનાને એવોર્ડ આપવામાં આવ્યો છે. હરમનપ્રીત કૌર એ જ કે જેમણે જો ભારતના પ્રથમ એવા મહિલા ક્રિકેટર છે કે જેમણે T20 ક્રિકેટમાં 100 રન અથવા તો સદી ફટકારી હોય. અને આ ક્વેશ્ચન છે એ એક્ઝામમાં પણ પૂછાઈ ગયો હતો. ICC વિશે વાત કરીએ તો આનું ફૂલ ફોર્મ થાય છે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ. હવે આ ICC છે એનો મોટો છે ક્રિકેટ ફોર ગુડ, અને આનું ફોર્મેશન આની સ્થાપના થઈ હતી 15 જૂન 1909. હવે આનું હેડક્વાર્ટર આવેલું છે UAE છે, એના દુબઈમાં આનું હેડક્વાર્ટર આવેલું છે. અને આના હાલની તકે જે ચેરમેન છે આપણા ભારતના શશાંક મનોહર છે, અને જે CEO છે એ છે ડેવિડ રિચાર્ડસન. ભારત વિશે ભારત મહિલા ક્રિકેટ ટીમની વાત કરીએ તો આ જે ભારત મહિલા ક્રિકેટ ટીમ છે એનું સંચાલન કરે છે BCCI, એટલે કે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા. અને જે કેપ્ટન છે તો ODI વન ડે ક્રિકેટ ટીમના કેપ્ટન છે એ છે મિથાલી રાજ, અને T20ના કેપ્ટન છે એ છે હરમનપ્રીત કૌર. અને જે મહિલા ક્રિકેટ ટીમના કોચ છે એમનું નામ છે WV રમન, જે અગાઉ શરદ પવાર હતા એ નીકળી ગયા અને નવા કોચ તરીકે નિયુક્ત થયા છે WV રમન. નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં કયા પીઢ અભિનેતાનું નિધન થયું છે? તો હાલ જ જે આપણા બોલિવૂડના અભિનેતા હતા કાદર ખાન, તો તેમનું હાલ જ નિધન થયું છે. અહીંયા તમે ઇમેજમાં જોઈ રહ્યા છો, આ છે કાદર ખાન. અને તમે ઘણી બધી ફિલ્મોમાં પણ જોયું હશે કે આ જે કાદર ખાન છે એક ડાયલોગ રાઇટિંગ અથવા કોમેડી તરીકે બહુ શ્રેષ્ઠ અભિનેતા હતા. અને હાલમાં જે કેનેડા છે, તો કેનેડાના ટોરન્ટો જે સિટી છે ત્યાં તેમનું નિધન થયું છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, દર વર્ષે 1 જાન્યુઆરીએ કયો દિવસ ઉજવવામાં આવે છે? તો દર વર્ષે 1 જાન્યુઆરીના દિવસે DRDO ડે ઉજવવામાં આવે છે. હવે DRDO એટલે કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, તો આનો દિવસ છે દર વર્ષે 1 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. DRDO વિશે વાત કરીએ તો એની સ્થાપના થઈ હતી 1958, અને હેડક્વાર્ટર આવેલું છે ન્યૂ દિલ્હીમાં. અને એનો મોટો છે એ છે કે સ્ટ્રેન્થ ઓરિજિન ઇઝ ઇન સાયન્સ, કે જે બળનું જે ઓરિજિન હોય છે એનું મૂળ એ સાયન્સ વિજ્ઞાનમાં હોય છે, એવો આનો મોટો છે. DRDO વિશે વિશેષ વાત કરીએ તો એના જે ચેરમેન છે એ છે ડૉક્ટર જી સતીશ રેડ્ડી, અને આ છે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ અંતર્ગત આવે છે. તો આપણા જે ડિફેન્સ મિનિસ્ટર છે રક્ષામંત્રી છે નિર્મલા સીતારમણ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં તેલંગાણા હાઈકોર્ટના પ્રથમ ચીફ જસ્ટિસ તરીકે કોણે શપથ લીધા છે? તો તેલંગાણા હાઈકોર્ટના પ્રથમ ચીફ જસ્ટિસ તરીકે TB રાધાકૃષ્ણન,
અહીંયા તમે જે ઇમેજમાં જોઈ રહ્યા છો આ છે ટીબી રાધાકૃષ્ણન. તો આમણે તેલંગાણાના પ્રથમ ચીફ જસ્ટિસ, તેલંગાણા હાઈકોર્ટના પ્રથમ ચીફ જસ્ટિસ તરીકે શપથ લીધા છે. અને તેલંગાણા, આપણે અગાઉ વાત કરી કે તેલંગાણા અને આંધ્રપ્રદેશ છે એ બંને વચ્ચે હવે અલગ અલગ હાઈકોર્ટ થઈ ગઈ છે 2019થી. તો હવે તેલંગાણાના જે નવા ચીફ જસ્ટિસ હશે એ હશે ટીબી રાધાકૃષ્ણન. હવે હાઈકોર્ટ વિશે વાત કરીએ તો ભારતમાં ટોટલ કુલ 25 હાઈકોર્ટ છે. પહેલાં 24 હતી, પણ હવે અત્યારે 1 જાન્યુઆરી 2019 રોજ આંધ્રપ્રદેશમાં નવી હાઈકોર્ટ બની, તો હવે ટોટલ 25 હાઈકોર્ટ થઈ ગઈ છે. બંધારણના અનુચ્છેદ વિશે વાત કરીએ તો બંધારણના ભાગ 6માં અનુચ્છેદ 14થી લઈને અનુચ્છેદ 231 સુધી રાજ્યની હાઈકોર્ટ વિશેના અનુચ્છેદો આપેલા છે. અનુચ્છેદ 17 છે એના અંતર્ગત હાઈકોર્ટના ચીફ જસ્ટિસની નિમણૂક આવે છે, અને જે અનુચ્છેદ 223 છે તો એના અંતર્ગત હાઈકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસની નિમણૂક આવે છે. હવે હાઈકોર્ટ વિશે વિશેષ જોઈએ તો સૌથી જૂની 4 હાઈકોર્ટ હોય તો આ 4 હાઈકોર્ટ છે, અહીંયા તમે જોઈ શકો છો, કલકત્તા હાઈકોર્ટ, બોમ્બે હાઈકોર્ટ, મદ્રાસ હાઈકોર્ટ અને અલ્હાબાદ હાઈકોર્ટ, કે જેમાં આ ત્રણેય છે એની 1862માં સ્થાપના થઈ હતી, અને અલ્હાબાદ હાઈકોર્ટ છે એની 1866માં સ્થાપના થઈ હતી. અને નવી હાઈકોર્ટ વિશે વાત કરીએ તો હાલ અહીંયા સોરી તેલંગાણાની પણ આંધ્રપ્રદેશમાં નવી હાઈકોર્ટ બની છે, 2019માં બની છે, અને જે 2013માં પણ 3 નવી બનાવવામાં આવી હતી. જે ઉત્તર પૂર્વી જે રાજ્યો છે આપણા, મણિપુર, મેઘાલય અને ત્રિપુરા, તો એમાં પણ 2013ના વર્ષમાં નવી હાઈકોર્ટ બનાવવામાં આવી હતી, અને આ 2019માં આંધ્રપ્રદેશમાં નવી હાઈકોર્ટ બનાવવામાં આવી છે. તેલંગાણા હાઈકોર્ટ વિશે વાત કરીએ જેના હાલ જ ચીફ જસ્ટિસ બન્યા છે ટીબી રાધાકૃષ્ણન, તો એની સ્થાપના થઈ હતી હાઈકોર્ટની 1956માં, અને જેની લોકેશન હતી એ તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં હતી. અત્યાર સુધી આંધ્રપ્રદેશ અને તેલંગાણા વચ્ચે આ એક જ હાઈકોર્ટ હતી, પણ હવેથી આંધ્રપ્રદેશ માટે અલગ હાઈકોર્ટ થઈ ગઈ છે. તેલંગાણા વિશે વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો, આ છે તેલંગાણા જે 2014માં આંધ્રપ્રદેશમાંથી અલગ થયું હતું. તેલંગાણાને કેટલા રાજ્યોની સરહદ ટચ કરે છે એ જોઈએ તો ઉત્તરથી જોઈએ તો મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, પછી અહીંયા છે ઓડિશા અને છત્તીસગઢ. તેલંગાણા છે એના ગવર્નર છે, એમનું નામ છે ESL નરસિંહા, અને તે આંધ્રપ્રદેશ અને તેલંગાણા બંનેના ગવર્નર છે ESL નરસિંહા. તેલંગાણાના જે મુખ્યમંત્રી છે એ છે ચંદ્રશેખર રાવ, કે જે હાલ બીજી વખત ચૂંટાઈને આવ્યા છે, અને જે તેલંગાણા છે એની રાજધાની છે એ છે હૈદરાબાદ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારત સરકારે ક્યાર સુધીમાં ઘરગથ્થુ 100% વીજળીકરણનું લક્ષ્ય રાખ્યું છે? તો સેન્ટ્રલ ગવર્મેન્ટે જે 2019માં અત્યારે 26 જાન્યુઆરીના દિવસે રિપબ્લિક ડે, પ્રજાસત્તાક દિન આવશે, તો ત્યાં સુધીમાં આખા ભારતમાં 100% ઇલેક્ટ્રિફિકેશન એટલે કે વીજળીકરણ થઈ જશે એનું લક્ષ્ય રાખ્યું છે. ભારત સરકારે છે સૌભાગ્ય સ્કીમ અંતર્ગત, આ સ્કીમનું નામ યાદ રાખજો, સૌભાગ્ય સ્કીમ, તો આના અંતર્ગત છે એ ટોટલ 2.49 કરોડ પરિવારમાંથી 2.39 કરોડ પરિવારોને વીજળીની સુવિધા પૂરી પાડી છે અત્યાર સુધીમાં, એટલે કે ડિસેમ્બર 2018 સુધીમાં. અને રાજ્યોમાં જોઈએ તો ટોટલ 25 રાજ્યો છે એમાં સંપૂર્ણ વીજળીકરણ થઈ ગયું છે, અને ટોટલ હવે 4 રાજ્યો બાકી છે કે જેનું સંપૂર્ણ વીજળીકરણ છે 26 જાન્યુઆરી 2019 સુધીમાં થઈ જશે. તો એ બાકીના જે 4 રાજ્યો છે એ 4 રાજ્યો અહીંયા નીચે મુજબ આપેલા છે. એક છે રાજસ્થાન, પછી મેઘાલય, છત્તીસગઢ અને આસામ. તો આમાં પણ 2019 26 જાન્યુઆરી સુધીમાં સંપૂર્ણ ઇલેક્ટ્રિફિકેશન થઈ જશે. સૌભાગ્ય સ્કીમની વાત કરીએ તો સૌભાગ્ય સ્કીમ જેનું ફૂલ ફોર્મ થાય છે પ્રધાનમંત્રી સહજ બિજલી હર ઘર યોજના, કે જેને લોન્ચ કરી હતી સપ્ટેમ્બર મહિનાના 2017ના સપ્ટેમ્બર મહિનામાં, અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લોન્ચ કરી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાલમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મુખ્ય માહિતી કમિશનર તરીકે કોને નિયુક્ત કર્યા છે? તો હાલ જ આપણા રાષ્ટ્રપતિ છે તેમણે સુધીર ભાર્ગવને મુખ્ય માહિતી કમિશનર તરીકે નિયુક્ત કર્યા છે. અહીંયા તમે જોઈ શકો છો, આ છે સુધીર ભાર્ગવ છે, કે જેઓ નવા મુખ્ય માહિતી કમિશનર, અને ઇંગ્લિશમાં જોઈએ તો ચીફ ઇન્ફોર્મેશન કમિશનર, એટલે કે નવા CIC, નવા ચીફ ઇન્ફોર્મેશન કમિશનર બન્યા છે સુધીર ભાર્ગવ. અને અહીંયા તમે જોઈ શકો છો આપણા રાષ્ટ્રપતિ છે તેમને શપથ લેવડાવી રહ્યા છે. હવે વધુમાં વાત કરીએ તો આજે મુખ્ય માહિતી કમિશનર હોય છે તો ભારતના પ્રથમ મુખ્ય માહિતી કમિશનર હતા એ હતા વજાહત હબીબુલ્લાહ. પછી ભારતના પ્રથમ મહિલા મુખ્ય માહિતી કમિશનર હતા એ હતા દીપક સંધુ. અને સુધીર ભાર્ગવ અત્યારે મુખ્ય માહિતી કમિશનર બન્યા છે, તો એ અગાઉ જે હતા એ હતા RK માથુર. તો આ ચારેય વિશે પણ યાદ રાખજો, અત્યારે છે સુધીર ભાર્ગવ. માહિતી આયોગ વિશે વાત કરીએ તો
ટોટલ એમાં 11 સભ્યો હોય છે કે જેમાં એક હોય છે મુખ્ય માહિતી કમિશનર અને બીજા 10 હોય છે માહિતી કમિશનર હોય છે અને ટોટલ 11 સભ્યો હોય છે. હવે આમની એક જે મુખ્ય માહિતી કમિશનર છે સુધીર ભાર્ગવ એમની તો નિમણૂક કરી છે રાષ્ટ્રપતિએ અને અગાઉ 4 નવા માહિતી કમિશનરની પણ નિમણૂક કરી હતી એટલે કે આઈસી 4 નવા આઈસીની પણ નિમણૂક કરી હતી. તો એ 4 નવા માહિતી કમિશનર કોણ છે એના નામ અહીંયા આપેલા છે યશવર્ધન સિન્હા વંજર રસના નીરજ ગુપ્તા અને સુરેશ ચંદ્રો. તો આ જે 4 છે 10માંથી નવા 4 માહિતી કમિશનરની નિમણૂક કરી છે પ્લસ એક મુખ્ય માહિતી કમિશનર સુધીર ભાર્ગવની નિમણૂક કરી છે. ચીફ ઇન્ફોર્મેશન કમિશનર વિશે વાત કરીએ તો હાલ છે સુધીર ભાર્ગવ છે જાન્યુઆરી 2019 થી. અને આ જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયામાં જે આપણા રાષ્ટ્રપતિ છે તો એને અપોઇન્ટ કરે છે અને આની જે કાર્યકાળ હોય છે 5 વર્ષ અથવા તો 65 વર્ષ બંનેમાંથી જે શરૂઆતમાં આવે એનું કાર્યકાળ હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં વિકસાવવામાં આવેલી મોબાઈલ એપ જેનું નામ છે ડિજિટલ ડેટોક્સ બાય સટ ક્લિનિક ક્યાં ક્ષેત્ર સાથે સંકળાયેલી છે? તો હાલ જ જે સટ ક્લિનિક છે એના દ્વારા એક એપ્લિકેશન વિકસાવવામાં આવી છે જેનું નામ છે ડિજિટલ ડેટોક્સ. તો આ જે ડિજિટલ ડેટોક્સ નામની એપ્લિકેશન છે એ મોબાઈલ એડિક્શન સાથે સંકળાયેલી છે. મોબાઈલ એડિક્શન આપણે જોઈએ છીએ કે અત્યારે 21મી સદીમાં જનરલી બધાને સ્માર્ટફોનનો યુગ છે તો મોસ્ટ ઓફ બધાને તમારામાંથી પણ કોકને હશે મોબાઈલ એડિક્શન કે મોબાઈલ છે મૂકી શકતા ન હોય અને એક એક મિનિટે મોબાઈલ ટચ કરવાની જરૂર પડતી હોય છે. તો આ જે મોબાઈલ એડિક્શન છે એ વધુ ન થાય એટલા માટે જે સટ ક્લિનિક છે એના દ્વારા ડિજિટલ ડેટોક્સ નામની એપ્લિકેશન બહાર પાડવામાં આવી છે. આ જે ડિજિટલ ડેટોક્સ બાય સટ ક્લિનિક છે આ એપ્લિકેશન બહાર પાડવામાં આવી છે. હવે આ જે સટ ક્લિનિક છે એના દ્વારા વિકસાવવામાં આવી છે એ અને આ બંને નિમહાન્સ આ બંને દ્વારા વિકસાવવામાં આવી છે. તો આ બંનેના ફૂલફોર્મ પણ જાણી લઈએ. સટનું ફૂલફોર્મ થાય છે ધ સર્વિસ ફોર હેલ્ધી યુઝ ઓફ ટેકનોલોજી અને નિમહાન્સ છે એનું ફૂલફોર્મ થાય છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરો સાયન્સ. તો આ બંને મળીને ડિજિટલ ડેટોક્સ નામની એપ્લિકેશન વિકસાવી છે જેને મોબાઈલ એડિક્શન હોય છે તો આ જે એપ્લિકેશનનો ઉપયોગ કરીને રોજબરોજમાં જે મોબાઈલનો યુઝ કરતું ઓછું કરી શકે છે અને ધીરે ધીરે અટકાવી શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં એએસઆઈ દ્વારા કેટલા સ્મારકોને રાષ્ટ્રીય મહત્ત્વ આપવામાં આવ્યું છે? હવે તાજેતરમાં આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા ટોટલ 6 સ્મારકોને રાષ્ટ્રીય મહત્ત્વ આપવામાં આવ્યું છે એટલે કે નેશનલ ઇમ્પોર્ટન્સ આપવામાં આવ્યું છે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા. હવે એમાં જેનો સમાવેશ થાય છે તો એક છે 125 વર્ષ જૂની હાઈકોર્ટ બિલ્ડિંગ છે નાગપુરની મહારાષ્ટ્રમાં આવેલી. પછી બીજું છે આગ્રામાં આવેલા 2 મુઘલકાળના સ્મારકો અને આગાખાનની હવેલી તથા હાથીખાન આ બધાનો સમાવેશ થાય છે કે જેને એએસઆઈ દ્વારા રાષ્ટ્રીય મહત્ત્વ આપવામાં આવ્યું છે એટલે કે હવેથી એના પ્રોટેક્ટ કરવામાં આવશે સરખાય અને એનું ધ્યાન રાખવામાં આવશે જેથી એ ખંડિત ન થઈ શકે. એએસઆઈ વિશે વાત કરીએ તો આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા કે જેની સ્થાપના થઈ હતી 1861માં અને સ્થાપક હતા એ હતા એલેક્ઝાન્ડર કનિંગહામ. હવે તમે હિસ્ટ્રી જોઈ હશે તો જે પ્રાચીન ઇતિહાસ છે ભારતનો એમાં પણ તમે જોયું હશે કે એએસઆઈની સ્થાપના કરી હતી એલેક્ઝાન્ડર કનિંગહામ અને તેમણે જે હડપ્પા સંસ્કૃતિ છે એના અવશેષો શોધવામાં મદદ કરી હતી. તો એએસઆઈ વિશે આપણે જોયું અને એનું હેડક્વાર્ટર આવેલું છે દિલ્હીમાં અને કયા મંત્રાલય અંતર્ગત આવે છે તો એ કલ્ચર મંત્રાલય અંતર્ગત આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે હાલમાં ગૃહ મંત્રાલયે કયા એરપોર્ટને ભારતમાં આવવા અને જવા માટેની ચેકપોસ્ટ તરીકે અધિકૃત કર્યું છે? તો હાલ જે આપણી હોમ મિનિસ્ટ્રી છે તેમણે પોર્ટ બ્લેર અંદમાન અને નિકોબારની જે રાજધાની છે પોર્ટ બ્લેર તો એનું એક એરપોર્ટ છે પોર્ટ બ્લેરમાં આવેલું એરપોર્ટ તો એને હવેથી ભારતમાં આવવા અને જવા માટેની ચેકપોસ્ટ તરીકે અધિકૃત કર્યું છે. તો આનાથી શું થશે? તો આનાથી હવે જે ફોરેનર હશે એ ફોરેનર છે એ ડાયરેક્ટ અંદમાન અને નિકોબાર જઈ શકશે. પહેલાં શું થતું કે ફોરેનર છે એ પહેલાં ભારતમાં જે કોઈ રાજ્ય છે ત્યાં આવતા અને પછી ત્યાંથી તે આજે આપણો કેન્દ્રશાસિત પ્રદેશ છે અંદમાન અને નિકોબાર ત્યાં તે જતા. પણ હવેથી તે ફોરેનર છે એ કોઈપણ વિદેશના દેશથી ડાયરેક્ટ અંદમાન અને નિકોબાર છે ટાપુ ઉપર આવી શકશે. આનાથી શું થશે? તો આનાથી છે એ જે ટુરિઝમ છે આપણું એ વધશે અને જે ફોરેન મની છે એ આપણા ભારતમાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં મૃત્યુ પામનાર લોરેન્સ રોબર્ટ કયા દેશના વૈજ્ઞાનિક હતા? તો અહીંયા તમે ઇમેજમાં જોઈ શકો છો આ છે લોરેન્સ રોબર્ટ અને આ છે અમેરિકાના વૈજ્ઞાનિક હતા જેઓ હાલ જ મૃત્યુ પામ્યા છે. હવે આ આઈએમપી એટલા માટે કહેવાય કે જે આપણે કમ્પ્યુટરમાં
જોઈએ તો કમ્પ્યુટરમાં એક નેટવર્ક કરીને આર્પાનેટ આવે છે, આર્પાનેટ તો એમની ડિઝાઇન કરી હતી લોરેન્સ રોબર્ટે, અને તેમણે ઇન્ટરનેટ ક્ષેત્રે મહત્વપૂર્ણ ભૂમિકા પણ ભજવેલી છે. આર્પાનેટ છે એમનું ફૂલ ફોર્મ થાય છે, એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી નેટવર્ક. નેક્સ્ટ ક્વેશ્ચન છે, આઈસીસીના ટેસ્ટ ટોપ રેન્કિંગમાં કયા ક્રિકેટરે પ્રથમ સ્થાન મેળવ્યું છે? તો આઈસીસીના ટેસ્ટ ટોપ રેન્કિંગમાં આપણા જે વિરાટ કોહલી છે, ભારત ટીમના કેપ્ટન, તેમણે ટોપ સ્થાન મેળવ્યું છે. આ છે આપણા વિરાટ કોહલી, ભારત ક્રિકેટ ટીમના કેપ્ટન. કાલનો જે ક્વેશ્ચન હતો એનો જવાબ આવ્યો છે ઉસ્તાદ, કે જે ભારતીય રેલવે દ્વારા વિકસાવવામાં આવ્યો હતો ટ્રેનોની ખામી ચકાસવા માટે. આજનો તમારા માટે ક્વેશ્ચન છે, ઇન્ટરનેશનલ કેમલ ફેસ્ટિવલ 2019 રાજસ્થાનના ક્યાં શહેરમાં યોજાશે? જયપુર, પુષ્કર, બિકાનેર કે જેસલમેર? તો આનો જવાબ તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો, અને આજે કેટલામી આવૃત્તિ છે એ પણ તમે કમેન્ટ બોક્સમાં જણાવો, અને રાજસ્થાન રાજ્ય છે તો એના વિશે પણ તમે કમેન્ટ બોક્સમાં જણાવો. આવી રીતે ડેઈલી કરંટ અફેરના વિડીયો મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, અને PDF મેળવવા માટે ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઓ. થેન્ક યુ.